નમસ્કાર એન્ડ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને તમારી સાથે હું છું ધ્રુવી. સમાચારની શરૂઆતમાં વાત કરી તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 70મો જન્મદિવસ છે. ભારતીય જનતા પાર્ટીએ આ માટે ખાસ તૈયારીઓ કરી છે અને આ અવસરે ભાજપે સેવા સપ્તાહનો શુભારંભ કર્યો છે જે 14 થી 20 સપ્ટેમ્બર સુધી ચાલશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર આયોજિત સેવા સપ્તાહમાં મંડળથી લઈને બૂથ સ્તરથી દરેક શાખાના કાર્યકરો પોતપોતાના સ્થાનો પર સેવાના અલગ અલગ કામ કરશે. આ અંગે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું છે કે ભલે તે હોસ્પિટલમાં ફળ વિતરણ હોય, બાળકોને પુસ્તક ઉપલબ્ધ કરવાનું હોય, રક્તદાન જેવા અનેક કાર્યો કરવામાં આવશે. જ્યારે 14મી થી 20 સપ્ટેમ્બર સુધી ચાલનાર આ દેશવ્યાપી સેવા સપ્તાહ અભિયાન હેઠળ જેપી નડ્ડાએ તમામ સંગઠનાત્મક શાખાઓ અને કાર્યકર્તાઓની અલગ અલગ સેવા ગતિવિધિઓ આયોજિત કરવાનો નિર્દેશ આપ્યો છે. બ્યુરો રિપોર્ટ એન્ડ ગુજરાત ન્યૂઝ દિલ્હી. આગળ વાત કરીએ તો અમીરગઢના ખેડૂતોને હલકી કક્ષાના બટાકાનું બિયારણ આપી નુકસાન કરનાર કંપની સામે મામલતદારને કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. મહેસાણા સ્થિત એક કંપની દ્વારા અમીરગઢ પંથકના ખેડૂતોને કોન્ટેક્ટ ફાર્મિંગ કરાવે છે, જે કંપની દ્વારા છેલ્લા 4 વર્ષથી બટાકાનું બિયારણ આપવામાં આવે છે. તે તદ્દન હલકી ગુણવત્તાનું હોવાથી પાક નિષ્ફળ ગયો છે, જે અનુલક્ષીને ખેડૂતો દ્વારા વારંવાર કંપનીને રજૂઆત કરવા છતાં ઊંડાઉ જવાબ આપે છે. આ બાબતે ખેડૂતોએ કલેક્ટર અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હોવા છતાં સમસ્યા સંતોષાઈ નથી અને કમ્પ્લેન કરનાર ઇકબાલગઢના ખેડૂત અમૃત પશા પટેલ ઉપર દિલ્હી કોર્ટમાં ખોટો કેસ કરાયો છે. માટે કિસાન સંઘ દ્વારા કંપની ઉપર એક્શન લેવા અને ખેડૂતોનું નુકસાન વળતર આપવા અને જે ખેડૂતો ઉપર કેસ દિલ્હીમાં થયેલ છે તે બનાસકાંઠાની કોર્ટમાં ટ્રાન્સફર કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને જો આવેદનપત્રથી ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા યોજી કંપનીને તાળું મારવાની ચીમકી ઉચ્ચારી હતી. 172 કંપની મેકેન કંપનીના કટ્ટા વાવ્યા હતા, એમાં 25 થી 30% મારું બિયારણ ઉગ્યું હતું. એમાં મેં કંપનીના માણસો અમૃતભાઈ અને પુષ્પેન્દ્રને બોલાવવામાં આવ્યા ત્યારે એ અમને એમ કહીને ગયા હતા કે તમને બિયારણના પૈસા માફ અને વળતર આપીશું. પછી બટાકા પાક્યા જ્યારે આવ્યા ત્યારે અમને એમ કહીને ગયા કે તમારા બટાકા ચાલે નહીં, તમે બજારમાં વેચી મારો. અમે બજારમાં વેચી માર્યા પછી અમને ખોટી રીતે 14 લાખનું નુકસાન કર્યું છે. પછી અમે અમારો 2017નો ચેક એમની જોડે પડ્યો હતો એ અમારા ખાતામાં નાખીને ખોટી રીતે અમને ચેક પેન્ડિંગ થયો એ રીતે અમારા પર કેસ કર્યો છે અને દિલ્હી કેસ કર્યો છે અને ખોટી રીતે અમારા સાથે છેતરપિંડી કરે છે. પરિસ્થિતિ એકદમ વીક છે, અમને બહુ વીક છે પરિસ્થિતિ અને કોઈ પણ પ્રોબ્લેમ થશે તો એ જવાબદારી મેકેન કંપનીની રહેશે અને અવિનાશ ગુપ્તા અમારી કોઈ વાતો સાંભળતા નથી. ખેડૂતો બહુ છે પણ પ્રોબ્લેમ ઘણા લોકોને છે. 19 ખેડૂતોના અમને નામ છે, 19ને બધાને પ્રોબ્લેમ છે. ખેડૂતોએ મેકેન કંપનીનું બિયારણ વાવી બટાકાનું અને ખેડૂતોને આશા હતી કે બિયારણ સારું નીકળશે, અમે સુખી થશું અને અમે અમારા છોકરાને ભણાવી શકશું, અમે આરામથી રહી શકશું. પણ આ બીજ બિલકુલ ખરાબ નીકળ્યું, ડુપ્લિકેટ, બજારું, હલકું, સસ્તું, નોન સર્ટિફાઈડ બદલી નાખેલું બિયારણ મળ્યું એટલે ખેડૂતોને લાખો કરોડોના ખાડામાં જતા રહ્યા. ખેડૂતો છેલ્લા 3 વર્ષથી બટાકા વડાવ્યા છે. ખેડૂતોને અનેક ફરિયાદો ખેડૂતો કરી, ભારતીય કિસાન સંઘમાં કરી, સરકારમાં કરી, કોઈ સાંભળતું નથી. અને અત્યારે કંપનીના મેનેજર આમાં પુષ્પેન્દ્ર, અમૃતલાલ, પરમેશ્વર અને ભાઈ અવિનાશ ગુપ્તા મેઇન જવાબદાર છે. એ લોકો 3 જણા બિયાણ આપે છે, બદલી નાખે છે, ખેડૂતોને બરબાદ કરે છે, ખેડૂતોને દેવાદાર કરે છે અને ઉપર ખેડૂતોને ધમકી આપે છે. અમૃતલાલે ખેડૂતોને ધમકી આપે છે ગરોગરજીને કે જો તમે ફરિયાદ કરી છે કે બટાકા વિશે નહીં તો દિલ્હીમાં કેસ કરીશ. એક અમૃતભાઈ પશાભાઈ પણ ઇકબાગઢના ખેડૂત ઉપર દિલ્હીમાં કેસ કર્યો છે. ખરેખર અમે જો આ કંપની હવે અમને વળતર નહીં આપે તો ખેડૂતોએ નક્કી કરી કંપની આગળ જઈ અને આત્મવિલોપન કરીશું. એમાં મુખ્ય જવાબદારી અવિનાશ ગુપ્તા, પુષ્પેન્દ્ર, વિજયપાલ અને અમૃતલાલની રહેશે. એની જવાબદારી સંપૂર્ણ એની રહેશે. ખેડૂતો આત્મહત્યા કરવા તૈયાર થઈ ગયા છે. બસ ટૂંક સમય એક મહિનો રાહ છે, એક મહિના સુધી એને મુદત આપીએ છીએ. મહિના પછી ત્યાં સરકારમાં અનેક રજૂઆતો કરી છે, ખેતીવાડી રજૂઆતો કરી પણ કોઈ અમારી બધી રજૂઆતો પાછી પડી, કોઈ જવાબ આપતા નથી. આ અમીરગઢ તાલુકાની અંદર છેલ્લા 5-7 વર્ષથી મકેન નામની કંપની કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવે છે, ખેડૂતો સાથે બટાકા વવરાવે છે અને છેલ્લા 3 વર્ષથી
બટાકા જે બિયારણ એ પોતે આપવાનું આપે છે, એટલે ગઈ વર્ષ છેલ્લા 3 વર્ષથી એ ડુપ્લિકેટ બિયારણ અને નોન સર્ટિફાઇડ બિયારણ ખેડૂતોને આપીને ખેડૂતોને કરોડો રૂપિયાના નુકસાન કરાવેલું છે, જેનું આવેદન અમે કલેક્ટર સાહેબને, મુખ્યમંત્રી રૂપાણી સાહેબને અને નીતિન પટેલ સાહેબને પણ પહેલાં આપેલું છે, ભારતીય કિસાન સંઘ તરફથી પણ આપેલું છે. આજે અમે ધરના પ્રદર્શન અહીં અમીરગઢ મામલતદાર સાહેબની આગળ ધરના પ્રદર્શન યોજેલું છે અને જો અમારો કંપનીની અંદર જે પેન્ડિંગ અરજીઓ છે, જે અમારી ડિમાન્ડ છે, જે અમારા ક્લેમ છે, જો એ ક્લેમને જો જલ્દીથી જલ્દી નિપટારો નહીં લાવે તો કંપનીને અમે બંધ કરવાની, તાળા મારવાની કોશિશ કરશું, આત્મવિલોપન એની કંપનીની આગળ જઈને કરશું અને જો જલ્દીથી જલ્દી નિર્ણય નહીં લાવે તો એ કંપનીને આ અમીરગઢ એરિયાની અંદર અમે અંદર આવવા દઈશું નહીં, એવી આ ખેડૂત ભારતીય કિસાન સંઘ તરફથી ડિમાન્ડ કરીએ છીએ અને ખેડૂતને ચેતવણી પણ છે. એટલે હવે અમારી જે પેન્ડિંગ કેસો છે, પેન્ડિંગ જે અમારો કેસોનો જે નિકાલ કરવાનો છે, કંપની જલ્દીથી જલ્દી લાવે, જેની જવાબદારી વિજયપાલ, અવિનાશ ગુપ્તા અને ટોટલ અહીંયા લોકલ જે સ્ટાફ છે એની રહેશે. જે ખેડૂત, કોઈ પણ ખેડૂત આત્મહત્યા કરશે તો આ 4 થી 5 માણસોની જવાબદારી છે, એટલું આ હું મીડિયા સમક્ષ કહું છું. ને હવે પછી જે તે ઘટના થશે એની સંપૂર્ણ જવાબદારી મકેન ફૂડ ની રહેશે. જો કોઈ ખેડૂત આત્મહત્યા કરશે તો ખેડૂત આત્મહત્યા કરવા ઉપર છે, કારણ કે ખેડૂત કંપની અમીરગઢ ની અંદર બિઝનેસ કરે છે અને દિલ્હી હાઈકોર્ટ, દિલ્હી પટિયાલા હાઉસ કોર્ટ ની અંદર કેસ કરે છે, એ બહુ મોટો અન્યાય છે. અને ખેડૂત આજે એ ખેડૂતને હાર્ટ એટેક આવી ગયું છે અને એ ખેડૂત જો મરી જશે તો મકેન કંપની ની જવાબદારી રહેશે. સતીશ રાણા, NS ગુજરાત ન્યૂઝ, અમીરગઢ. વડાલીમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થતા સ્થાનિક વેપારીઓ અને પાલિકા સત્તાધીશો સાથે બેઠક બાદ વડાલી શહેર 5 દિવસ માટે સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. કોરોનાની મહામારીને કારણે આગામી 18 થી 22 સપ્ટેમ્બર સુધી વડાલી શહેર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે, જ્યારે સ્થાનિક વેપારીઓએ આ સ્વયંભૂ વેપાર રોજગાર બંધ રાખ્યો છે. જ્યારે લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શહેરમાં 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી આવશ્યક ચીજ વસ્તુઓની સેવાઓ ચાલુ રાખવામાં આવી છે. હસમુખ પ્રજાપતિ, NS ગુજરાત ન્યૂઝ, વડાલી. સમાચારના અંતમાં વાત કરી તો જૂનાગઢના માંગરોળ તાલુકાના ગેડ પંથકમાં લોકોના હાલ બેહાલ થયા છે. તો લોકોની સાથે જ પશુઓની હાલત પણ કફોડી બનવા પામી છે. વરસાદની તારાજીથી ખેડૂતોને પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે, ત્યારે આવો જાણીએ આ ખેડૂતોની વેદના વિશે. જૂનાગઢ માંગરોળ તાલુકાના ગીડ પંથકના સાંઢાસરમાં, સામરડા, ફુલરામાં, લાંગડ, બગસરા, ખેડ સહિતના અનેક ગામોમાં વરસાદી તારાજી સર્જાય છે. ફુલરામાં, ઓસા સહિતના ગામોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે, જ્યારે ગરવકરીને પણ ભારે નુકસાન પહોંચ્યું છે, જ્યારે ગીડ પંથક 7 વખત સંપર્ક વિહોણા બન્યું છે. હાલ તો ગીડ પંથકના જાહેર માર્ગો ઉપર 4 ફૂટ પાણી હોવાથી ગીડના ગામોમાં રસ્તાઓ બંધ કરાયા છે. અમારે પશુપાલન માટે પણ ખાસ કરીને અત્યારે મુશ્કેલી છે, કારણ કે છેલ્લા 1.5 મહિનાથી આને આ પરિસ્થિતિ છે. જો અમને આમ પરિસ્થિતિ રહી તો પશુપાલન માટે પણ બહુ મોટી મુશ્કેલી છે. અત્યારે અમારે જે પાકો તો સંપૂર્ણપણે નાશ થયેલ છે, હવે ખાવાનું અમારા માટે તો ખતમ થઈ ગયું છે, પણ પશુપાલન માટે શું થાય. જ્યારે ગીડ પંથકમાં છેલ્લા 1.5 માસથી પાણી નહીં ઓસરતા પશુઓની ઘાસચારાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. પશુઓની હાલત પણ લોકોની જેમ કફોડી બની છે, ત્યારે આવો સાંભળ્યા ગીડ પંથકના ખેડૂતોની વેદના. જવું હોય તો દર્દીને પણ લઈને કઈ રીતે જવું, એવા રસ્તા પણ અમારા બંધ થઈ જાય. આ કોરોનાના મહામારી છે અટાણે, તો કોઈ પણ કેસ એવો ભયંકર આવ્યો તો અમારે ઉભાઈ કોઈ સુવિધા નથી, બધા રસ્તા તમામ બંધ, 8-8 દિવસ સુધી બંધ થઈ જાય અમારા રસ્તા. બધા અધિકારીઓને ઉપર સુધી સરકારને ખબર પડે. જ્યારે ખાસ જૂનાગઢના ઉપરવાસમાં વરસાદ થતા ઓજાદ બે ડેમના દરવાજા ખોલતા માંગરોળનું ગેડ પંથક તારહાજ થયું છે, તો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે આ ડેમના બારા ખોલવામાં આવે અને તેની જાણ કરવામાં આવતી નથી. તો બીજી તરફ અહીં કોઈ સારી મેડિકલ સુવિધા પણ ઉપલબ્ધ ન હોવાથી પૂરની પરિસ્થિતિમાં બીમાર લોકો અતિ ભયંકર સ્થિતિમાં પડી જાય છે. જ્યારે ખેડૂતોની વાત કરવામાં આવે તો સરકારી સહાયથી ખેડૂતો ખુશ નથી, પરંતુ
પરંતુ આ પાણી નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. ગીરના ખેડૂતોને પડ્યા ઉપર પાટું જેવી પરિસ્થિતિ તો બાથરોડ પાસે આવેલા અમીપુર ડેમની છે. ત્યાંના બારા ખોલવામાં આવે તો જ પાણીનો નિકાલ થાય, પરંતુ આ બારા જામ હોવાથી ખુલતા નથી તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. તો જો આ બારા ખુલતા ન હોય તો સરકાર આની કેમ મરામત નથી કરાવતી, અને કરાવતી હોય તો કેમ આ માત્ર કાગળ ઉપર જ મરામત થઈ રહી છે કે કેમ, તેવા આક્ષેપો પણ કરાઈ રહ્યા છે. સહાય પેકેજની વાત કરે છે, સહાય પેકેજથી અમે સંતોષ અમને અમે સંતુષ્ટ નથી, પરંતુ અમને આનો કાયમી ઉકેલ લઈ આવે આ પાણીના નિકાલ માટેનો, એ અમારા માટે જરૂરી છે. અને જેથી આ વિસ્તારને આનો કાયમી નિકાલ આવી શકે અને કાયમી ખેડૂતોને આ ઝંઝટમાંથી છૂટી શકે એવી અમારી માગણી છે. ગઈકાલે તારીખ 14/9 રોજે ઓસિતાનું પાણી છોડવામાં આવ્યું ઓજતમાંથી, પોલીસના દરવાજા ખોલી, એને લીધે ઘેડ વિસ્તારમાં ઝડપંબાકાર થઈ ગયો છે. હાલમાં રસ્તાઓ પણ બંધ છે, અને જે પશુઓને અત્યારે ખવડાવવા માટેની એક પશુઓ પણ ભૂખા હોય એને ખવડાવવા માટેનો ઘાસચારો નથી, જેથી પશુઓ પણ અત્યારે ખાવા માટે વલખા મારી રહી. વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. તો હાલના સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.